હેલો 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 વિદ્યાર્થીઓ, સ્વાગત છે તમારું મારી ચેનલની અંદર. ફાઇનલી વેઇટ ઇઝ ઓવર. જે લોકો રાહ જોઈ રહ્યા હતા ભાઈ સીસીઈ ગ્રુપ બી માટે તમે મેન્ટરશીપ પ્રોગ્રામ લાવવાના તો કેટલી વાર યાર, હવે પછી એટલી બધી વાર કેમ હોય? તો એના માટે હું આજે વાત કરવાનું છું. તો આજના વિડીયોમાં વાત કરું છું સીસી મેન્ટરશીપ પ્રોગ્રામ ક્યારથી ચાલુ થાય છે, એની અંદર શું શું મળશે, એનું શેડ્યુલ બતાવશો. હા ભાઈ, આ વિડીયોની અંદર શેડ્યુલ પણ બતાવીશ, ડિટેલમાં આપું એક્સપ્લેનેશન, તમારું એક પણ ડાઉટ નહીં રહે. પ્રાઇસ કેટલી હશે પણ કહેશો, હા બધું કહીશ, કઈ રીતના છે શું છે, આખું બધી તમને માહિતી આ વિડીયોની અંદર મળશે. બરાબર, એકડે એકથી છેલ્લે સુધી વિડીયો જોઈ લેવો જો તમે સીસી ગ્રુપ બી માટે સિરિયસ પ્રિપેરેશન કરતા હોય તો. બરાબર, તો હવે વાત કરી કે સાહેબ તમે તો કહેતા હતા 1 જૂનથી આવી જશે ને, કેમ ઘણા બધા રાહ જોતા હતા કે કેમ એટલી બધી ક્યારથી ચાલુ થાય છે પ્રોગ્રામ, જણાવો. તો આ ચાલુ થાય છે 10 જૂનથી. ભાઈ 10 જૂનથી જે ચાલુ થાય છે, કેમ આટલું બધું મોડું થયું? તો પહેલાં તો શેડ્યુલ છે ને, મેન્ટરશીપ પ્રોગ્રામ એટલે એવું નહીં કે ભાઈ ટેસ્ટ કાઢીને તમને આપી દીધી કે કરો તમારી રીતના જેમ મજા આવે, એવું નથી. મારે બધી જોવાનું હોય. કે ઘણીવાર મેન્ટરશીપ પ્રોગ્રામમાં શું કરે, લોકો 50-50 પેજ વાંચવા આપી દે, જશે 50 પેજ વાત નાખો આજે કાલ કરવાનું, પણ એ 50 પેજ સ્ટુડન્ટ વાંચી શકે કે નહીં? તો જો મેન્ટરશીપ પ્રોગ્રામ એટલે એ બધું રિસ્પોન્સિબિલિટી મારી આવે કે તમારે શું વાંચવું, કેટલું વાંચવું, ક્યાંથી વાંચવું, અને એટલું તમે વાંચી શકો કે નહીં એ પણ જોવાનું. એટલે એ બધું વિચારીને આખું શેડ્યુલ બનાવે. શેડ્યુલમાં 3-4 વાર સુધારો કરો, કયો સબ્જેક્ટ પહેલાં રાખવો, કયો સબ્જેક્ટ પછી રાખવો, કયા સબ્જેક્ટ માટે કઈ રીતના ગુજરાતી શબ્દ ભંડોળ છે તો એ કઈ રીતના ડિઝાઇન કરવું, રોજનું કેટલા સબ્જેક્ટ કરવા, શું કરવું, આખું મારે ડિઝાઇન કરવાનું. કેમ કે મેં જ્યારે તૈયારી કરતો ત્યારે આ બધી કન્ફ્યુઝન મારે હતા, એ પછી મેં એક્ઝામ ક્રેક કરી એટલે આઈડિયા આવ્યો કે ભાઈ આ રીતના કરું તો બેટર રહેશે, તો તમને એ રીતના સર્વ કરું. એટલે આખું શેડ્યુલ બનાવો, તમારે 10-15 દિવસ તો લાગી આપેલા આખું. બાકી તો હું ચાહતો હતો તો ગમે તમને આપી દેવું, 50 પેજ કરી નાખજો આજે સાંજે ટેસ્ટ. તમે ટેસ્ટમાં સાહેબ 50 પેજ ન થયા તો હું કહું સાહેબ 50 પેજ ન થાય તમારો જ વાંક છે, એમ થોપવું એ મેન્ટરશીપ નથી. કે ભાઈ કેટલા પેજ તમે વાંચી શકો એ હું એઝ અ સ્ટુડન્ટ તરીકે વિચારું તો મને આઈડિયા આવે. એટલે એ રીતના આખું ડિઝાઇન કરેલ છે. બરાબર છે, એવું નથી કે તમને થોપી દીધું છે એટલે થોડીક વાર લાગી. કેમ કે ડિઝાઇન કરવામાં સૌથી અઘરી વસ્તુ ડિઝાઇન કરવી, જાણું ટેસ્ટ તો કાઢવા માટે આપી દઈએ આપણે, પણ ડિઝાઇન કરવા માટે પહેલાં તો કઈ રીતના આખું શેડ્યુલ છે એ મેઇન મહત્વનું છે. કેમ કે મેન્ટરશીપ પ્રોગ્રામ છે કંઈ. તો ક્યારથી ચાલુ થાય? 10 જૂનથી ચાલુ થાય છે. 10 જૂન કેમ ટાઈમ રાખ્યો છે? તો પેલી વસ્તુ તો 10 જૂન જેલા જે જોડાશે, આજથી જે જોડાઈ જશે, 10 જૂન પહેલાં જે જોડાઈ જશે ત્યારથી ટાર્ગેટ આપવામાં આવશે. જેમ કે કોઈ આજે જોડાણું તો એને આ 9 દિવસ બીજા 8 દિવસ શું કરવું, કે બેઝિક કયું વસ્તુ ક્લિયર કરવું કે 10 પછીથી તમને વાંધો ના આવે, એ બધી ટાર્ગેટ આપવામાં આવશે. એટલે 10 જૂન પહેલાં જોડાઈ જવું. કેમ કે આ એક્ઝામ છે ને એ કેટલા આ શેડ્યુલ કેટલા દિવસનું છે પણ તમને કહીશ. પણ આ ટાર્ગેટ જો તમે 8 દિવસ, જાણે કે તમે 5 તારીખે જોડાવો, તો 5 દિવસથી પછી બીજી 10 તારીખ સુધી તમને ટાર્ગેટ આપવામાં આવશે. તો ટેસ્ટ લેવામાં નહીં આવે પણ હું તમને ટાર્ગેટ આપી દઈશ કે ભાઈ પહેલાં બેઝિક આ વસ્તુ કરો, પછી તમને ટેસ્ટ સીરીઝમાં થોડુંક લાગશે. અને ઘણીવાર સ્ટુડન્ટો કેવું થાય, પીએસઆઈમાં પણ બનેલું છે, પીએસઆઈ કોન્સ્ટેબલ ટેસ્ટ સિરીઝ આપણે મેન્ટરશીપ લોન્ચ કર્યો, એમાં એક હમણાં ઘણાને આજકાલમાં પણ ફોન આવે કે હવે જોઈન થવું છે, પણ આખું એક વીક જતું રહ્યું છે. તો તમે બીજા વિદ્યાર્થીઓ તો કેટલા પાછળ રહી જશો, એ વીક તમે કવર કરતા પાછું એક તમારે એડજસ્ટમેન્ટ કરવું પડશે. એટલે જેમ બને એમ વહેલું જોઈન થઈ જવું, કેમ કે પછી ઘણાને અફસોસ થાય કે વહેલો જોઈન થઈ ગયો હતો. તો આજથી તમે મહિનાથી પછી વિચારશો ત્યારે વિચારશો કે આ ખાસ પ્રોગ્રામ જોઈન કરી લીધો તો અત્યારે જો અત્યારે જે પીએસઆઈવાળાને છે એ વીકો ચાલુ થઈ ગયા છે આરામથી, એક એક વીક તો પતી પણ ગયા છે. તો એ લોકોને જેમ જેમ આગળ વધતા જશે એમ વીક એને શેડ્યુલ કમ્પ્લીટ થઈ જશે. નાના નાના પાર્ટમાં ડિવાઈડ કરેલ છે આપણે એટલે એને કમ્પ્લીટ થઈ જશે. એટલે એ ખાસ ધ્યાન રાખવું કે ભાઈ જેમ બને એમ એની તારીખ પહેલાં જોઈન થવું હિતા હોય છે. પછી જોઈન થવું કે પહેલાં, જોઈન ન થવું હોય તો કોઈ વાંધો નથી, તો પહેલેથી નક્કી કરો ભાઈ જોઈન નથી જ થવું. પછી થવું છે તો એની પહેલી ડેટથી જોઈન થઈ જવું, કેમ કે ત્યારથી તમને એ બેનિફિટ રહેશે. કેમ કે ડે ટુ ડે તમે જોડાયેલા રહેશો અને તમે એક દિવસ પણ સ્કીપ કરી ગયા તમારો કોમ્પિટિટર તરત તમારે આગળ નીકળી જશે. એટલે એ ખાસ ધ્યાન રાખવું. બરાબર છે, તો હવે વાત કરીએ કે કઈ રીતના 10 જૂનથી પહેલી ટેસ્ટ ચાલુ થશે, કેટલા દિવસનું પ્લાનિંગ હશે. તો 111 દિવસનું પ્લાનિંગ હશે, 111 દિવસનું પ્લાનિંગ હશે. શેડ્યુલ તમને ટેસ્ટનું હમણાં બતાવું છું અને કઈ રીતના પ્લાનિંગ છે. 10 જૂનથી ચાલુ થાય છે. હવે તમે એમ કહો 111 દિવસમાં સાહેબ પતી જશે કે નહીં, તો જો શેડ્યુલ આપણે એવી રીતના બનાવવું પડે કે ભાઈ જો બહુ લાંબુ પણ ના થઈ જાય કે એક્ઝામ આવી જાય ત્યારે, બહુ ટૂંકું પણ ના થઈ એટલે તમને લોડ પડે, એટલે આપણે એક સરસ મજાનું પ્લાનિંગ બનાવેલ છે. તો એક્ઝામને તમને એમ વિચારો ને કે હજી પ્રોવિઝનલ આન્સર ક્યાં આવશે, પછી ફાઇનલ આન્સર ક્યાં આવશે, વાંધા અરજી ભરી છે આમાં 1 મહિનો નીકળી જશે, ફાઇનલ આન્સર ક્યાં આવ્યા પછી એકાદ મહિનામાં રિઝલ્ટ આવશે, એ થોડુંક મોડું કરે તો મિનિમમ ગણીએ આપણે. રિઝલ્ટ આવ્યા પછી એનું કોલ લેટર ડાઉન થાય, એની સીટ અરેન્જમેન્ટ કરે, હાથે એટલે બીજા 2 મહિના આમ તેમ નીકળેલ, 4-5 મહિના તો આરામથી નીકળી જ જશે. એટલે આપણો શેડ્યુલ રીતના જ બનાવેલ છે કે ભાઈ 111 દિવસમાં પતી, એટલે 3-3.5 મહિનામાં તમારો આરામથી પતી જશે, તમે આરામથી પછી રિવિઝન કરી શકશો પાછું. એટલે ડોન્ટ વરી, એ કોઈ ઉપાધિ કરવાની જરૂર નથી કે પતી જશે કે નહીં. કેમ કે હજી પીએ પ્રોવિઝનલ, પછી ફાઇનલ, પછી ફાઇનલ પછી એનું આખું રિઝલ્ટ આવે, રિઝલ્ટ આવે પછી સિટિંગ અરેન્જમેન્ટ કરે લોકો, એટલે આખું એક બહુ લાંબો ગાળો થઈ જાય. એટલે તમે એવું ના વિચારતા કે ભાઈ 111 દિવસ પર, 111 દિવસ તો તમે આનાથી ટૂંકું તો ના કરી શકો, આનાથી લાંબુ ના કરી શકો. એટલે બધું જોઈને જ કર્યું છે. તો હવે પ્લાનિંગ બતાવો સાહેબ, બીજું બધી વસ્તુ મૂકો. હવે પ્લાનિંગ જોવા માટે તો અહીં આવ્યા છે.
તો આપણે જોઈએ છે પ્લાનિંગ ભાઈ, કઈ રીતના પ્લાનિંગ છે, કઈ રીતના તમે લાઈવ આવશો, મેન્ટરશીપમાં શું છે એ છે, તો દરેક ડિટેલ આમાં મળશે. પહેલાં તો પ્લાનિંગની પીડીએફ છે ને એ પીડીએફ સ્વરૂપે હું મૂકીશ ને તો કટકો થઈ જશે, એટલે પ્લાનિંગની એક્સેલ શીટ મૂકી દઈશ. બરાબર, તો પ્લાનિંગની એક્સેલ શીટ તમારે બધાએ આપણા સ્ટડી વ્લોગ જીપીએસસી ટેલિગ્રામ ગ્રુપમાં, જે યુટ્યુબમાં આવ્યા છે પણ ટેલિગ્રામ ગ્રુપ ખબર નથી, ડિસ્ક્રિપ્શનમાં લિંક છે, તે જોઈન થઈ જવું, ત્યારે પ્લાનિંગની આપણી ચેનલમાં મળી જશે. અને શું મળી જશે, એક્સેલ શીટ, એ જોઈ લેવી. તો હવે કઈ રીતના મેં સબ્જેક્ટ પણ એ રીતના મૂક્યા, જો પહેલો બંધારણ મૂક્યું છે, પેલું આખું વી. હવે ઘણી વાર કેવું થાય, તમે એક દિવસમાં બે બે ત્રણ ત્રણ સબ્જેક્ટ આપી દે, તો એ રીતના શું થાય, તમે આજે બંધારણ કર્યું, કાલે પાછું ઇતિહાસ કર્યો, તમારી લિંક તૂટી, એટલે મેં આખું બંધારણ, એટલે તમારું આખું વીક બંધારણ જ ચાલે, એટલે તમે મજા આવે આખું બંધારણ બંધારણ, પછી થાકી ગયા તમે વીકમાં, પછી બીજો સબ્જેક્ટ બદલાયો, એ રીતના આખું ડિઝાઇન કરેલ છે. તો પહેલું વીક બંધારણ, એટલે બંધારણનું વેટ જ વધારે છે આમાં. તો પહેલું વીક જૂસ હોય, નવી નવી ટેસ્ટીસ જોઈન કર્યું, એટલે ફટાફટથી પહેલું વીકમાં, એટલે બંધારણ તમારી બને પહેલું વીક સરસ મજાનું અડધું થઈ જાય, સમજાણું આટલું. પછી તમારું ધીરે ડાઉન થાય, એટલે આપણે રેગ્યુલર વીકમાં લાઈવ આવશું, એ રીતના છે. પહેલાં તો શેડ્યુલ છે, શેડ્યુલ જોઈ લે, પછી ટેસ્ટ કેટલા માર્કની છે બધું ડિસાઇડ કરે. શેડ્યુલ કઈ રીતના છે, તો શેડ્યુલ છે ને ટોટલ 114 દિવસનું છે, એમાંથી 111 દિવસની રેગ્યુલર ટેસ્ટ છે. આમાં કરંટ અફેર પણ આવી જશે અને વીકલી કરંટ અફેર પણ આવી જશે, મહિનાનું કરંટ અફેર. આ આખું મંથલી કરંટ અફેર છે, વીક પણ કરંટ અફેરનો વેટેજ વધારે છે, મને ખબર છે, હું તમારા કરતાં વધારે, મને તમારું ટેન્શન છે, એટલે એ ઉપાધિના કરતાં કે ભાઈ કરંટ અફેર કેમ ડાયરેક્ટ મહિનાનું રાખ્યું છે, નથી. કરંટ અફેર ખૂબ એમપી છે, એટલે કરંટ અફેર આપણે દર મહિનાની 1 અને 15 તારીખે આઈસ મેજિકમાંથી વીકલી વીકલી આપશું, બરાબર, એની ટેસ્ટ આપશું 50 માર્ક્સની, એટલે એ તો ડોન્ટ વરી. પછી ફૂલ મોક ટેસ્ટ છે, એટલે આ રીતના છે. જોઈએ કે કઈ રીતના છે, તો આ રીતના શેડ્યુલ છે, આરામથી જોઈ લેજો. હવે તમને એમ થાય કે યુવા ક્લાસની નથી, આપણે સજ્જત કાઢી વાંચી શકીએ, વાંચી શકો ભાઈ. તમારે અહીંયા આપણું ડિટેલમાં પ્રકરણના નામ લખેલ છે, કેમ કે અમુક સંઘનું રાજ્ય છે, તમને રાજ્યનું પુનર્ગઠન, તમારે કોઈ પણ સારી એવી પબ્લિકેશન તમને બુક લાગે કે ભાઈ આમાંથી ઇનફ કન્ટેન્ટ છે, તો તમને કન્ફ્યુઝન હોય તો મને પૂછી લઉં કે આ ચાલે, તો હું કહી દઈશ કે હા આ ચાલે કે ન ચાલે, તો એમાંથી વાંચી લઉં, એટલે બુક બાબતે કોઈ ટેન્શન નથી. પણ આમ એક રેફરન્સ આપ્યો છે કે ભાઈ આમાંથી કાઢવામાં આવશે, એટલે તમને એક આઈડિયા રહે, જો હોય તો તમારે વધારે ફાયદો થાય. બાકી એક્ઝામમાં એવું તો નથી કે આ બુકમાંથી જ આવશે, પણ તમે જે બુક વાંચો છો એને પ્રિફર કરજો, બુક બદલાવ બદલાવ કરતા નહીં, કેમ કે વારે વારે તમારે એનું જ રિવિઝન કરવાનું છે, સમજી ગયો. પછી આ રીતના છે, જીસી ઇતિહાસ જીસીઆરટીનો જ રાખ્યો છે, કેમ કે 30 માર્ક્સમાંથી ઇતિહાસ માય ભારતનો ઇતિહાસ તો 5-6 માર્કનો જોઈ લે, એના માટે તમે પછી આખું થોથું વાંચો તો એ કોઈ મતલબ નથી. 30 માર્ક્સમાંથી ગુજરાતનો અને ભારતનો ઇતિહાસ, 30 માર્ક્સમાં ઇતિહાસ ભૂગોળ વારસો છે, 10-10 મિનિમમ ગણી લો, કદાચ હોય ક્યારેક કોઈક 12 હોય, કોઈક 15 હોય, સમજી લો કે આવ્યો ઇતિહાસ, તો એમાં પાછું ગુજરાતનું ભારતનું એવું, તો એના માટે આખું જરૂર નથી, એટલે એક એક વીકમાં એને આપણે ખતમ કરી દીધું છે, એ બેસ્ટ છે, એક એક વીકમાં ખતમ થઈ પણ જાય, જાણું ઇતિહાસ વારસોની બધી વસ્તુ, કેમ કે ગોખવાન સબ્જેક્ટ છે, લખી લખીને કરો એટલે આરામથી થઈ જાય છે, એટલે એને પાછું બંધારણ એક વીક પતી ગયું, પાછું બે વીક પછી પાછું બંધારણ, એટલે બંધારણ તમારું 4 વીકની અંદર બંધારણ આખું કમ્પ્લીટ થઈ જશે, જાણું, એટલે બંધારણ જે વધારે મેટેજવાળું છે પેલું પતી જાય, એટલે તમને પાછું પાસ્ટમાં રિવિઝન માટે કામ લાગે. પછી ગુજરાતનો ઇતિહાસ આવ્યો, પછી ભૌતિક ભૂગોળ આવ્યું, પછી ભારતની ભૂગોળ, પછી અર્થતંત્ર, ટેકનોલોજી અને વિજ્ઞાન, ભૌતિક વિજ્ઞાન, વિજ્ઞાન, રસાયણ વિજ્ઞાન. ભૌતિક વિજ્ઞાન આખા માટે એક દિવસની રજા આપી છે, આપણે શું કરવા કે ભૌતિક વિજ્ઞાન છે, વિજ્ઞાન અને ટેકનોલોજીમાં ભૌતિક વિજ્ઞાનનો એક ટોપિક આપેલ છે, એ 10 માર્ક્સમાંથી તમે આખી જીસીઆરટી વાઇઝ, કોન્સ્ટેબલવાળાને જીસીઆરટી વાઇઝ આપ્યું છે, કેમકે મેં ટોપિક વધારે છે, મેં આખું જીસીઆરટીનું વિજ્ઞાન, સામાન્ય વિજ્ઞાન કીધું છે. આમાં આપણે એટલે કીધું છે કે ભાઈ વિજ્ઞાન અને ટેકનોલોજીમાંથી સામાન્ય વિજ્ઞાન તમારે 5-6 માર્ક્સનું છે, એના માટે તમે આખી 6-10ની પ્લાનિંગવાળી 2 વીક આખા કેમ બગડવા, એટલે 1 વીકમાં આપણે આને સરસ મજાનું ડિવાઈડ કરી દીધું છે. એટલે તમારે એક દિવસની રજા આવશે, આ દિવસની રજા ના, સાંજે 9 વાગે ટેસ્ટ, એટલે 2 દિવસમાં આખું ભૌતિક વિજ્ઞાન આરામથી તમારે જ્યાંથી સોર્સ લાગે ત્યાંથી કરી લેવું, એટલે તમારું મોટું મોટું આવડી જાય. પર્યાવરણ છે, પછી ગુજરાતી સાહિત્યકારો પણ આવી જશે જે જીસીઆરટી આધારિત હશે, પછી મેથ્સ રીઝનિંગ હશે. મેથ્સ રીઝનિંગ છેલ્લે કેમ રાખ્યું છે, તો મેથ્સ રીઝનિંગ તમે ગ્રુપ એ મતલબ પ્રિલિમ પાસ કરીને આવ્યા છો, એટલે મેથ્સ રીઝનિંગ તમારું બધાનું ઓકે ઓકે હશે અત્યારે ગ્રુપ બીમાં અથવા તો મેન્સમાં આવ્યા છો તમે, તો સ્ટાર્ટિંગના વીકમાં મેથ્સ રીઝનિંગ રાખી દો, તમને તેમ થાય કે આ તો હમણાં કર્યું, હવે વારે વારે મેથ્સ રીઝનિંગ શું કરવાનું, જે નથી કર્યા નવા સબ્જેક્ટ છે લાવો ને, એટલે મેં નવા સબ્જેક્ટને પહેલાં રાખ્યા છે અને વધારે વેટેજવાળાને પહેલાં રાખ્યા છે, એટલે આખું ડિઝાઇન કર્યું છે. ડિઝાઇન બાબતે કોઈ તકલીફ નહીં રહે તમે, એ ડોન્ટ વરી, આ રીતના છે. હવે ગુજરાતી વ્યાકરણમાં સમાજ સંદર્ભ અલંકાર સાહેબ 3 જ વસ્તુ કેમ આપી છે, હા ન પોહાય તમને બીજી વસ્તુ નથી કરવાની, બધી માહિતી આપું ભાઈ. ગુજરાતી અને ઇંગ્લિશ કઈ રીતના કરવું એ પણ તમને આપું માહિતી. ઇંગ્લિશ માટે તમે દર વીકમાં કેમ આપ્યું છે આવી રીતે પણ તમને આપું. હવે ઇંગ્લિશ છે ને, આ ઇંગ્લિશ વસ્તુ અને ગુજરાતી વસ્તુ એ તમને અલગથી આપું ને તો આખું 1-2 વીક હજી વધારે વધી જાય, તો સાહેબ વધવા દો ને, હું વાંધો છે, પણ તમને કઈ રીતના. તો હવે ગુજરાતી શબ્દભંડોળની વાત કરું ને તમને, શબ્દભંડોળ તો તમને એમ કહું ને કે ભાઈ આજે રાતે 9 વાગે ગુજરાતી શબ્દભંડોળની ટેસ્ટ છે, સવારે 8 વાગે તમે ઉઠા, સમાનાર્થી બધાય કરીને આવવાના, તો કોઈથી નહીં થાય, થાશે પણ તમને એને જવાબ નહીં આપે, કેમકે એક દિવસમાં શબ્દભંડોળ એટલા યાદ રાખીને કેમ ગોખવા. એટલે તમને ગુજરાતી શબ્દભંડોળ માટે આપણે એક ટેસ્ટ કઈ રીતના છે કે ગુજરાતી પહેલાં તો રોજે છે ને 20 માર્ક્સની
ટેસ્ટ હશે, આપણે ટોપિક આપ્યા ને બધાને 20-20 માર્ક્સની ટેસ્ટ હશે, બરાબર? આ રીતના રાતે 9 વાગે મુકાઈ હશે, તમે ગમે ત્યારે આપી શકો. 9 વાગે એવું નહીં કે 9 વાગે જ ફિક્સ, ને ગમે એટલી વાર આપી શકશો. આ બધા આને બધાની વાત કરીએ. અને વીકલી ટેસ્ટ છે 30 માર્ક્સની, એમાં આર્ટિકલ, ઇંગ્લિશ ગ્રામર ને આ બધું શું છે, તો એ વસ્તુ બીજી ટેસ્ટ હશે. એક ટેસ્ટ આ બધાનું રિવિઝન ટેસ્ટ હશે, એક ટેસ્ટ 30 માર્ક્સની, અને આની બીજી 20 માર્ક્સની ટેસ્ટ અલગ હશે. એ કઈ રીતના વાત કરીએ, પહેલાં તો જીએસની વાત કરીએ, તો આખું વીક વાંચું, વીક રિવિઝન વીકલી ટેસ્ટ આપી 30 માર્ક્સની, ઓકે ડન છે, બરાબર? એ 20 માર્ક્સની ટેસ્ટ હશે. અને રોજે છે ને ગુજરાતી શબ્દ ભંડોળ છે ને એ એક દિવસમાં ન થાય, એટલે મેં ડિવાઈડ કરી દીધું. ગુજરાતી શબ્દ ભંડોળ માટે વ્યાકરણ વિહાર છે ને, વ્યાકરણ વિહાર એનું 8મું એડિશન છે. હા, અને આની સાથે આપણે જે વ્યાકરણ વિહારની 7th એડિશનની જે આપણી ટેસ્ટ સિરીઝ હતી ને ફ્રી આપવામાં આવશે. કઈ 7th એડિશનની ટેસ્ટ સિરીઝ? કે ગુજરાતી વોકેબ ડે ટુ ડે ટેસ્ટવાળી ટેસ્ટ સિરીઝ હતી, એમાં વ્યાકરણ વિહાર 7th એડિશનમાંથી રોજના 2-2 પેજ તમને વાંચવામાં આવતો, અને એમાંથી તમારી ટેસ્ટ શેડ્યુલ છે એ આખું ફ્રીમાં આપી દેવામાં આવશે તમને. અને પ્લસ વ્યાકરણ વિહાર 8th એડિશન એટલા માટે રાખ્યું છે કે એની અંદર GCRT ને એ બધું સમાવેશ કરી દીધો છે. તો રોજનું આનું એક પેજ તમારે આરામથી વાંચવાનું છે. તમને કહેવામાં આવશે કે ભાઈ સોમવારે તમને આખું શેડ્યુલ આપી દે, સોમવારે સમારથી મંગળવારે શબ્દ સમૂહ, બુધવારે આવી રીતના 6 ટોપિક છે જે વ્યાકરણના, સંધિ, જોડણી, રૂઢિપ્રયોગ, કહેવતો, સમાનાર્થી, શબ્દ સમૂહ, આ 6 ટોપિકનું તમારે રોજ શેડ્યુલ આપી દે. એટલે તમારે દર સોમવારે એક પેજ વાંચ, દર સોમવારે જેમ કે આજ સોમવાર છે તો દર સોમવારે સમાનાર્થી વાંચવાનું, વ્યાકરણનું પહેલું પેજ આ સોમવારે, આવતા સોમવારે તો કે બીજું પેજ, એવી તમે જોઈ લેજા છે. એ આપણી ટેસ્ટ શેડ્યુલ પ્રમાણે રોજનું એક એક પેજ વાંચશો ને ત્યાં સુધી આરામથી સિલેબસ પતી જશે. તો એક પેજમાં તમારે 15 મિનિટથી 1/2 કલાક થશે ભાઈ, ડોન્ટ વરી, 15 મિનિટથી 1/2 કલાકમાં એક પેજ આરામથી થઈ જશે. તમારે શું કરવાનું છે તો કે રોજે જે આપણે શેડ્યુલ આપ્યું છે, જે શેડ્યુલ આપ્યું છે જેમ કે બંધારણનું છે, તો એની રાતે 20 માર્ક્સની ટેસ્ટ તો હશે જ. તમારે ગમે તે ફ્રી ટાઈમ મળે, નોર્મલી ટાઈમ ફ્રી મળ્યો, આ બધી વસ્તુ તમને હું પ્રોગ્રામ જોઈને થશો ત્યારે તો કહીશ, પણ અત્યારે તમને ખાલી સમજાવી દઉં કઈ રીતના. તો બંધારણની 20 માર્ક્સની ટેસ્ટ છે, તો તમને કંટાળા, તો હાલો ગુજરાતી વોકેબનું થોડું છે એક પેજ તો એ પતાવી દીધું. ત્યારે કોઈ પણ ફ્રી ટાઈમ અથવા ત્યારે સુતા ટાઈમે, સવારે ઉઠીને કે બ્રેક ટાઈમે, ક્યારેક પણ રોજનું એક વ્યાકરણ વિહારનું પેજ કરી લેવાનું તમારી રીતના, બરાબર છે? એની સાંજે ટેસ્ટ આપણે હશે જ, એટલે તમને કટકે વ્યાકરણ ક્યારે પતી હશે, જે 6 વ્યાકરણ શબ્દભંડોળ ખૂબ આઈએમપી છે ભાઈ, 20 માર્ક્સમાંથી 10+ શબ્દભંડોળને લોકો સ્કીપ કરે છે, તો એ ખૂબ મહત્ત્વનું છે. તો એ આપણે કરવાનું છે ડે ટુ ડે, એટલે રોજ કેટલી 20 માર્ક્સની આ ટેસ્ટ પ્લસ 10 માર્ક્સની ગુજરાતી વ્યાકરણની ટેસ્ટ. એટલે રોજ તમારે શું કરવાનું છે, પહેલાં તો જે જીએસનો ટોપિકનો ટાર્ગેટ આપ્યો છે એ પ્લસ તમારે કરવાનું છે ગુજરાતી વ્યાકરણ, ગુજરાતી શબ્દ ભંડોળ કરવાનું છે. વ્યાકરણ ટેસ્ટ તો આપણે આપી છે એટલે તો ત્યારે સમય મળશે. અને પ્લસ 1/2 કલાક રોજ ઇંગ્લિશ કરવાનું છે તમારે. ઇંગ્લિશમાં ક્યાં ટોપિક સર એ બધું હું તમને કહીશ. તો દર વીકે આપણે ઇંગ્લિશની ટેસ્ટ આવશે, જેમ કે આર્ટિકલની ટેસ્ટ છે, એટલે તમારે દર વીકે થોડીક 1/2 કલાકમાં શું કરવાનું, આર્ટિકલનું જોવાનું ભાઈ, અક્ષર કે કોઈ પણ બુક આર્ટિકલ જોવાનું. રોજની 1/2 કલાક જોશો ને એટલે તમારે અઠવાડિયામાં 4-5 કલાક આરામથી એવી મળી રહેશે. એક દિવસનું આખું રીડિંગનું તમને શેડ્યુલ મળી રહેશે. રોજની 1/2 કલાક કરશો ને તો અઠવાડિયે આપણી ઇંગ્લિશ ગ્રામરની ટોપિક વાઇઝ જે ટેસ્ટ આપેલ છે ને એ હશે. ઇંગ્લિશ ગ્રામરનું જે ટેસ્ટ આપી છે એ અઠવાડિયે હશે. એટલે તમારે રોજે આજ જાણે કે ગુજરાતી પતી ગયું, રોજે એક તમારે ચેકલિસ્ટ બનાવી નાખવું, એ તમને હું બધું શીખવાડીશ કે ભાઈ આજે ગુજરાતી પતી ગયું, ઇંગ્લિશનું આજે આર્ટિકલ કરવાનું છે. આવતા વીકમાં ઇંગ્લિશ આર્ટિકલ છે, રવિવારે તો આર્ટિકલ છે, તો એ આર્ટિકલ આજે 1/2 કલાક પણ તમને જ્યારે પણ ટાઈમ મળે એક આર આખું આર્ટિકલ કરી નાખો તો એ હાલે. અથવા તમને કોઈ આજે બંધારણનું આમુખ ને એવાળું સબ્જેક્ટ વહેલું પતી ગયું તો તમારે ત્યારે આ ઇંગ્લિશનું કરી નાખો, એટલે તમારે વીકલી ઇંગ્લિશ પણ પતું જશે. ઇંગ્લિશ માટે અલગથી 2 વીક આપીશ તો તમને પાછું હજી લાંબુ થઈ જશે. રિવિઝન ક્યારે કરશો તમે, એટલે આ બધું મેં ડિસાઈડ કરેલ છે. એટલે તમે જોડાશો એટલે તમને બધી માહિતી આપી દઈશ, એ બાબતે કોઈ ટેન્શન લેવાની જરૂર નથી. અને બાકી કરવું પડશે તમારે દર મહિનાની 1 તારીખ અને 15મી તારીખે આઈસ મેજિકમાંથી કરંટ અફેર હશે. આઈસ મેજિકના જે એટલે તમારે રોજ છે ને 1/2 કલાક કરંટ અફેર કરવાનું ખાલી, એ તમારી રીતના ડિસાઈડ કરી લેવું. કેમ કે રોજ આઈસનું કરંટ અફેર હોય ને ડે 1 વાળું હોય તો એક દિવસનું લગભગ 4-5 પેજ એ માંડ મળશે, એ 1/2 કલાક વાર ન લાગે, એટલે તમારે એ કરવાનું. અથવા તમે ડાયરેક્ટ જ્યારે 1 તારીખ આવે અથવા 15 તારીખ આવે ત્યારે ટેસ્ટ હશે એના આગલા થોડાક દિવસ પહેલાંય કરી શકો, એટલે તમારે એક ટાર્ગેટ રાખવાનો છે. પછી તમને હું શીખવાડીશ કે ભાઈ કઈ રીતના કરંટ અફેર કરવું, ગુજરાતી કઈ રીતના કરવું, ઇંગ્લિશ કઈ રીતના કરવું, આખું કઈ રીતના ચાલવું, એ બધું તમને લઈને હું કહીશ. એટલે એ બાબતે કોઈ ટેન્શન લેવાની જરૂર નથી, એ જે જોડાશે એને બધું માહિતી હું પ્રોવાઈડ કરી દઈશ. તો આ રીતના આખું શેડ્યુલ છે, બરાબર ને? આ રીતના આખું છેલ્લે પાછું વીકલી મંથલી કરંટ અફેર પણ છે. અને અહીંયા સમાસ, છંદ, અલંકારની અલગથી આખી ટેસ્ટ તો છે જ, અને બીજા જે ઇંગ્લિશ માટેનું 1 વર્ડ સબસ્ટિટ્યુશન ને આ બધાની ટેસ્ટ પણ અલગથી, ટેન્સ જે મોટો ચેપ્ટર છે તો એનું આપણે અલગથી ટેસ્ટ જ ગોઠવી દીધી છે, બરાબર ને? આ બધું પતશે પછી એમ લાગશે કે આ વિદ્યાર્થીનું કેવું વસ્તુ છે એ પ્રમાણે આપણે કહેવામાં આવશે. તો હવે ડેઇલી આપણે આપશું, બરાબર? ડેઇલી આપણે ટેસ્ટ આપશું તો વીકલી આપણા મેન્ટરશીપ પણ શું મળશે તો કે વીકલી છે ને એક લાઈવ ગોઠવવામાં આવશે બધા વિદ્યાર્થીઓને, બધાના ડાઉટ્સ હશે ક્લિયર કરશું આપણે,
જેને બધા મારા બીજા મેન્ટરશીપ પ્રોગ્રામ જોઈન કરેલ છે એમાં ખબર છે, ડાઉટ ક્લિયર કરશું બધાને એમાં. પ્લસ બધાને માર્ક્સ ચેકિંગ થશે કે ભાઈ કેને કેવા માર્ક્સ આવે છે, કોણ કેમાં નબળું છે, એમાં થોડુંક ઇમ્પ્રૂવ કરવો ભાઈ, એ બધી વસ્તુ તમને જાણવા મળશે. આ વસ્તુ સમજણ કે ઘણીવાર આપણી નબળાઈ ન ખબર પણ ટેસ્ટ આપો એટલે નબળાઈ ખબર પડી જાય, તો આ નબળાઈઓ બધાની પકડી અને એને કહેવામાં આવશે. એટલે આખું એક લાઈવ આપી અને તમારું તમારા વીક પોઈન્ટ તમને કહેવામાં આવશે એટલે તમારું ઇમ્પ્રુવમેન્ટ થશે. એટલે તમને જ આઈડિયા હશે બંધારણ હવે મારે એટલું થઈ ગયું છે, આ ટોપિક મારો એટલો સ્ટ્રોંગ છે, આ વીક છે, તમે એ પ્રમાણે તમારે આખું ચાલવાનું છે બરાબર. બાકી તમને શેડ્યુલ બધું કમ્પ્લીટ શીખવાડી દઈશ, કઈ રીતના તૈયારી કરવી, પહેલી લાઈવ આવી અને જે જોડાશે જે દિવસ તે દિવસથી તમને ટાર્ગેટ આપવામાં આવશે. ટાર્ગેટ એટલે એવું આપવામાં આવશે કે 10 તારીખ સુધીમાં તમને ઇંગ્લિશ ને એવું બધું જે અમુક ટોપિક છે જે વીકલી છે તો એ અત્યારથી પત્તા થાય તો તમને ફાયદો થાય, એટલે જેમ બને આજથી જોડાઈ જવું તો વધારે ફાયદો થશે બરાબર. બાકી કંઈ પણ ડાઉટ હોય તો 95101 કંઈ કદાચ હું રહી ગયો હોય, બધી એટલી બધી ઇન્ફોર્મેશન છે કેવામાં કંઈક રહી ગયું હોય તો 95101 48903 આના પર વોટ્સએપ કોલ કરી લેવો મને, અથવા તો વોટ્સએપ મેસેજમાં જવાબ ન આપું તો વોટ્સએપ કોલ કરી લેવો. વોટ્સએપ મેસેજ કરી લેવો પહેલાં, જો એમાં આન્સર ન મળે તો વોટ્સએપ કોલ કરીને બધી માહિતી મેળવી લેવી કોઈ ડાઉટ. કેમ કે 2 દિવસ હું સતત આના માટે રહીશ બરાબર, કેમ કે મેન્ટરશીપ પ્રોગ્રામ લોન્ચ કર્યો છે એટલે હું પોતે જ બધાને હેન્ડલ કરીશ, કોઈ મેં રાખ્યું નથી જવાબ આપ, હું પોતે જ બધાને જવાબ આપીશ. કોઈને પણ કોઈ પણ ડાઉટ હોય આ નંબર પર કોલ કરીને બધી માહિતી મેળવી શકે બરાબર. હવે ફી સ્ટ્રક્ચરની વાત કરીએ તો આજે રાતે જોડાશે એના માટે 600 રૂપિયા છે, આજે રાતે જોડાશે પ્લસ ટેક્સ હશે એમાં થોડુંક, અને 15-20 રૂપિયા આસપાસ ટેક્સ હશે કદાચ, અને પછીથી કાલથી ડાયરેક્ટ એના 666 થઈ જશે અને આ 10 તારીખ સુધી રહેશે આ વસ્તુ બરાબર. 666 આજે રાતે જોડાશે એના માટે 600, બાકી 666 ભાવ રહેશે આનું. બાકી કંઈ પણ ડાઉટ હોય તો આપણો આ નંબર પર વોટ્સએપ કોલ કરી અને આરામથી બધી માહિતી તમારે મેળવી લેવી, બાકી કંઈ પણ કદાચ રહી ગયું હોય તો જોઈ લેવું. તો અહીંયા વિડીયોને એન્ડ કરીએ પછી વાત કરીએ ઓકે, અને બાકી ઓલ ધ બેસ્ટ, તૈયારી કરતા રહ્યો.